પણ કોઈ પણ સેવક ને કોઈ પણ રોકડા પૈસા કે કોઈ પણ વ્યક્તિ આપવા નહીં, અને કદાચ કોઈ સેવક માગે તો કદાચ એ માં સુધી વાત પહોંચાડવાની કોશિશ કરજો. જય માતાજી, જય જવાની.
કોઈ વાંધો નહીં વચ્ચે, બસ અહીંયા ફરો, વાંધો નહીં યાર, આગળ ના આવો. મહેનત કરું છું ને કા, તમે મહેનત કરતા હોય અને તમારે મહેનત કરતા હોય તમારે આળસ આવે ને, એ આળસ ના આવે દેવની કૃપા આ થાય. તમારે દેવની કૃપા હોય કે તમારે આળસ લાવ જ નહીં રાખશે જેવી. હે
આળસતા હોય તો મહેનત કરવા ના છો કે તાન વિશે તાન વિશે તાન વિશે તાન વિશે તો આ બધા લાયા લાલ હોય તો એનું શું કરવું પડે કહડ શું કરવું પડે કહડ તમે જાતે કરી શકો કોઈ ના આ શરાફ ના હોય અને તમે જેની વાત બતાવી ડબડી માં વસ્તુ ખોવાઈ ગયું હોય તમારે અત્યારે ઈચ્છા થાય પાછી આવી છે અને વસ્તુ લાયેલી ખોવાઈ ગઈ હોય તો શું કરો પહેડો આપણો દરગાહ માંથી કોઈ તાવીજ લાયા હોય તાવીજ આગળ થી પી આવ્યા હોય તો પછી આપણે ભાઈ તાવીજ ખોવાઈ જાય છે તો એ બજાર માંથી ગમે તે તાવીજ લાવવાની નામનું અને એ દરગાહે એ તાવીજ મૂકવા જવાનું અને માફી માંગવાની અને પ્રચાતાપ કરીને માફી માંગવાની માફી કરવા માફી માંગવાથી ગુનો નહીં મટી જતો ગુનો સુધારવાથી મટી જાય અને મારી તમારે જ્ઞાનથી આમું સિદ્ધ કરી દીધું છે એક બેનને તકલીફ હતી પછી અમને કીધું કે મામાદેવ નું સીજોડા સીજરાનું લાકડું લાવે તો હાથે બાંધ્યું હતું પણ મામાદેવ દેવ છે એમનું હાથે લાકડું ના બંધાય તો પછી એમને કીધું મને કે આવું થયું હતું અને ત્યાર પછી મને બહુ તકલીફ પડે પછી મેં એમને એ તાવી એ લાકડું હતું એ પધરાવી દીધું હતું પછી હું એમને કીધું કોઈ બી બીજા સીજરાથી જ્યાં કોઈ દેવનું મંદિર ના હોય એવા સીજરાથી આપણે લાકડું લાવવાનું ડભુડીમાં એ કીધું છે એ રીતના એમનું કાર્ય 100% સફળ થાય હું ગેરંટી આપું બીમાર નથી પડી સાનિધ્ય આ બધું જ્ઞાન દેવગતિ નું મન પહેલાથી આવતા તો હતી સાચું જ્ઞાન દેવગતિ નું સાચું જ્ઞાન ડભુડી માણસ સાનિધ્ય સિવાય કોઈ જગ્યાએ મળે નહીં મારી ચેલેન્જ છે સાનિધ્યમાં અને વિડીયોમાં એ જોઈન કરો એની ગેરંટી થઈ જ જાય કામ મારો વિશ્વાસ છે એટલે હું લોકોને કહેતો 100% ગેરંટી મારા રામ રામ જય માં વિશ્વ વિખ્યાત શ્રી ફૂલ જોગણી માતાજી ને મારા રામ રામ માં નોંધારા નો આધાર એવી બાળ સ્વરૂપ રબડી માને મારા રામ રામ જય માં મસાણી નારાયણ ડોહાની ભક્તિ ની દેવી ને મારા રામ રામ ભગા ડોહાની ફૂલ ચોકડી માતા ને મારા રામ રામ પૂજનીય શ્રી માળી ગાદીપતિ ને મારા રામ રામ પૂજનીય શ્રી પવન જય માં ભટિયાણી રાજસ્થાની ઇડરિયા ગઢની દેવી ને મારા રામ રામ જય માં તાપલીવાડી મેરડી માને મારા રામ રામ એવું પીછું છે કે રેણી ત્યાણી શીખવાડી માએ રઘુડી માએ ગોગા મહારાજ ને આભરસેઠ ના આપવા છે એ માટે ઉપાય બતાવ્યો કે ઘરમાં સોનાવણી નાખવી જેથી ગોગા મહારાજ ની કૃપા બની રહે સોનાવણી થી તમારો કુંડોતી એવો રાજી રહે અને ઘરમાં લક્ષ્મી નો વાસ રહે ડભુડી માએ મર્યાદા શીખવાડી તથા કોઈનું ખોટું ના બોલવું કોઈની નિંદા ના કરવી તથા ઘરમાં હરામ નો રૂપિયો ના લાવો માની સોનોગ્રાફી ને સચોટ ઉપાય થી ઘણા એવા લાખો ભક્તો ના દુઃખ દૂર થયા અને થતા રહેશે એવી માએ ખાતરી આપી નખોજની જગ્યાના ઉપાય બતાવ્યા નખોજની શિકોતર માતા બતાવી મસાણી મેરડીના ઉપાય બતાવ્યા પિયરની શિકોતર માનો ન્યાય વ્યવહાર અને જ્ઞાન બતાવ્યું માએ એવું તે જ્ઞાન પીધું છે કે માતાજી અને તમારા ન્યાય અને હક અને અધિકાર બતાવ્યા રઘુડ માએ કઈ માતાજીના નિવેદ આપવું એ બતાવ્યું માતાને નિવેદમાં ચોખાનું નિવેદ શ્રીફળ અગરબત્તી આપેલા જોઈ એનું શ્રીફળ મળે કોઈ પણ ચોપડીમાં કે કોઈ પણ શાસ્ત્ર માં નથી માં અપોય એટલે શું અપોય એટલે કોઈની જોડે સંબંધ ના રાખો કોઈની જોડે અપોલા લીધા હોય એને અપોયો કહેવાય અને અપોયો કડક કરવો જેથી તમારી માં તમારી સામે વાળી વ્યક્તિ એ કઈ પણ લીધું હોય કે તમને પાછું આપી દે નેહાકો લેવો ના લેવો જેથી તમારા ગુનાનું નિરાકરણ માએ બતાવ્યું
રાજીપતિ માળી ને મારા રામ રામ ને માળી મળે અને છત્રીસ લક્ષ્મી માતા એને ફળે. માળની આશીર્વાદ નો કોઈ પાર ન રહે. ભક્તિ કરવી એ બે તલવાર ની ધાર જેવી છે કે જે સંપૂર્ણ માણસ કરી શકે. ચોરાસી ખાતાના દેવ સંધની સધી માતા, મસાણી મેરડી માતા, જહુ વખત ઝોપડી દીપો ઝોપડી માતા, અઘોરી બાવો સફેદ કપડાવાળી જોગણી માતા, બહેનોને મર્યાદા શીખવાડી અને ઘરમાં હોય ત્યારે પાંચ દિવસ, ધર્મમાં હોય ત્યારે પાંચ દિવસ પાળવા, બહુમાં બહુ તો ત્રણ દિવસ ઘરમાં. તમે વસ્તુ લાયા હોય અને વસ્તુ ચોથી લાયા એ ભૂલી જાય, એ ના માટે હું એનો સાબ તારો ભાઈ હોય. દાખલા તરીકે મૂળા તરીકે આપણે કોઈ માતાજીના નામનું નાળિયેર લાવ્યા હોય અને પછી આપણને ખ્યાલ ન હોય કે ભૂવો ક્યાં છે કે જેને માતાજી આપણે નાળિયેર આપ્યું એને આપણે આલવા જઈએ, તો આપણે ક્યાં માના નામનું નાળિયેર લાવ્યા એટલે તો આપણને ખ્યાલ હોય કે માનો કે આપણે ચામુંડા માના નામનું નાળિયેર દીધું હોય અને માળીના સાનિધ્યમાં આવીને એટલું જાણવા મળ્યું છે કે એ નાળિયેર જે તે માતાજીને પાછું આપવું હોય અથવા જે તે જગ્યાએ મૂકવું હોય તો શું કરવાનું, તો કે માનો કે ચામુંડા માનું નાળિયેર છે તો એ ચામુંડા માનું માફી માંગવાની અને કહેવાનું કે માં અમે કંઈ જાણતા નહોતી પણ જ્યાંથી જાણીએ છીએ ત્યાંથી માં ખ્યાલ આવ્યો છે, તો આજે એનું એ નાળિયેર તારા નામથી વધેરી અને માં તને તને પાછું આલું છું, આ એનો ન્યાય. આવું ક્યાંથી શીખ્યા બેન? આ ક્યાંથી શીખ્યા? આ બસ જે કંઈ શીખી છું, મને કંઈ જ દેવગતિનો ખ્યાલ નહોતો કે નતું કઈ, બસ એક કુળદેવીને જાણતી હતી કે માં જેવું કઈ હોય છે પણ માં શું હોય છે ને એ તો માં ઢગુડીએ શીખવાડ્યું છે અને માના સાનિધ્યમાંથી શીખવાડ્યું છે. તાવીત લાય હોય તો ના રીતો જેડજો પણ તાવીત ન સવા જેવાનું હોય એ કોઈ ખબર જ કો. તાવીત લાવ્યો હોય તો માં એ જે તે દરગાહી થી તાવીત લાવ્યો હોય ત્યાં પાછું મેળવા જવાનું અને ના ખ્યાલ હોય તો કોઈ બી દરગાહી જઈ અને તાવીત મેળવી અને આપણે માફી માંગવાની, કેમ કે આપણને એટલો તો ખ્યાલ હોય કે કોઈ દરગાહ નું જ તાવીત છે એટલે દરગાહી મૂકી અને માફી માંગવાની અને બસ રામ રામ માડી. તમારે સાઉન્ડ મારતા હોય શૂટિંગ ના મિલે સારું ખબર હોય એટલું જ બોલો. આ મસ્જિદ તો આવી છે અને બીજી મસ્જિદ બી લો તો પેલા પીર પીર લડો પાછા બાંધી એ જો એનું કહી દઉં. ખબર હોય, ખબર હોય તો બોલો ભાઈ. તો ઝેરવાન માસ છે બરાબર છે પણ મન ખોલાયા હોય એ ભાઈ કોઈ તમારો ઘેર આવ્યો હોય અને કોઈ મહારાજી કે લે બચ્ચા મણકા લે લે આ મટી જશે બધું મટી જાય અને રહેવાલ એ પછી તમારા દેવનો નડે કાકા તમારું દેહ અતરાશ થાય કે હું ઝબડી ઝબડી માતા બેઠી તે છતાં મણકાવાળું છે દેવ લીધું છે એમ તો વિરોધ કરે ના કરે તો પછી એ મણકાર તો હાલી જતો ને ઘેર બાવો મહારાજ કે જે હોય તો પછી એ નોંધણી શું હોધવા દો તમે એ વાત છે. લો આ શીખવાડીશ આટલા બધા આસન પૂરતા આવી ગયા જોયા નહીં ભાઈ એ ભાઈ મારી કુળદેવી માને હું અભય મેં જ્ઞાન દે ચિત્ત મેં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાણી બોલો ઢબુણી. જે દેવ આપણે લાયા હોય તથા જે દેવનો આપણે ગુનો કર્યો હોય અને આપણા દેવ હોય તો ત્યાંથી આપણી એ ભૂલ કહેવાય. આપણા દેવ હોવા છતાં તમે બીજા દેવનો તમે ગુનો કર્યો તો એ દેવની માફી માંગવી છે અને પશ્ચાતાપ કરવો છે અને આપણા દેવની બી માફી માંગવી છે અને આપણા દેવનો બી આપણે ગુનો કર્યો છે તો આપણા દેવને એ કરવું જોઈએ. એ તમારો સાહેબ એ બીજી વાતમાં લાગે આવો મલાગે એ રીતે આપું છું ભાઈ. કોઈ વસ્તુ બનાવડાવી હોય કે કઈ ખોવાઈ ગયું હોય તમારાથી તમને ખબર ના હોય દેવની દેવની
તો તમારી માતાની કે તમારી કુળદેવીની ભક્તિ એટલી કરો કે માતા તમારા આવીને તમને કહે કે કઈથી લાવ્યો, શું લાવ્યો, ને એને હવાઈ કરીને આલો તમે. એ તો ભક્તિ કરી હોય એનું કામ છે, પણ અત્યારે એટલી બધી કોઈ ભક્તિ કરીએ કઈ નઈ, કોઈનું દેવ બોલે નહીં, અને દેવ ના બોલે એનો ગુનો સોલ્વ કરવો હોય એના માટે શું કરવું પડે? એમ એકદમ સામાન્ય સીધું છે, બોલો તું કોણ ટચ છે બતા? હું આ ધ્યાન નહીં રાખ્યા ની મો જે દેવ હોય અમે અહીંયા ગોરીબાઓ તમારા દુઃખ મટાડવા મોઢે તો ભાઈ તમારા ઘરની માતાઓ યાત્રા સ્થાક ન થાય, ગુચ્છે ના થાય. તાર મન કોલી જો એક કામ રૂપિયા તો આલ્યા છો, એક રૂપિયા તો આલ્યો છો, એક એક રૂપિયાની શોકટ તમારી માનવી નિદ્રાજ ના થાય, કોક ના આલી ના કરતો યા ભાઈ. આ હિસાબો જોવો, જાણા મોટા હિસાબ. હવે આ વસ્તુ તમે લાવી તમારા ઘર ઉમેરો, અને આજના માણસો છે મઠ મંદિર છે પેલી એ હા મારું કે મઠ ઉમેરજો. કોઈ પણ જાતનો દેવ નો ભગવાન માતાનો દેવ હોય નો, પણ મેં દાખલો ગોરીબાવા મેળ્યો એ લાઈન મેળ્યો, એટલે ગોરીબાવા ટમ સટમ કરે ઘરમાં ફરવા માંડે, પાર્કું કરતી ના માટે તો પાર્કું જ કહેવાય કે એ કરવું ફરે. તમારી માતા ત્રાસ થાય, તમારી માતા ચાર દીભા મેલે વધારે, એટલે તમે એમ થાય કે આ મણકો લાવ્યા પછી અમારો કોમ થવા માંડ્યો, પણ સારું પાછું પડી જાય, એન્ડ ઉપર આવીને પાછું પડી જાય, એટલે પેલો બાવો લાવી છે 95% પેલી 5% તમારી માતા ફરી વાર એટલે મુદ્દાનું એ જ પાડજો. એટલે પાછું કે યાર મારું થાય છે ખરું, પણ એન્ડ ઉપર પાછું પડે, કારણ કે આ વસ્તુ લાવ્યા પણ અમારે તો પૈસા બહુ જ આવશે, પણ રતા જ નહીં. પેલું તમારો પાવો છે ને લાયા મનકા વાળું, અને તમારા ઘરની માતા તમને ખર્ચા ખોટા કરાવી અને કદાય બહાર, એટલે તમે હતા એવા ને એવા ધૂપ જેવા એ. હવે તમને ધીરે ધીરે તમારા જેવી ગોડી માતા કોક કે અથવા તમારી માતા કે અથવા કોક તમને કહે કે આ મનકો લાય ના, પછી તમને વધારે તકલીફ પડી તો કે વાત હાશીસ, પેલા આ બીમારી હતી ના હોય તો કે આર્થિક બાર્થિક બધી રીતે છાપ થઈ ગયા એ ભાઈ. તો એ તમને મનકાની ખબર પડે તો પછી તમને કહેવામાં આવે કે આ મણકો મણકારું દેવ મણકો પાછો આલ્યા આવજો, મણકો જાહે એટલે આ દેવ પાછું બાવો જાહે પાછો. પણ એ તમને આલી ઘેર આલવા આવ્યો તો એ માણસ તમને મળે નહીં, તો એ મણકાને છો આલવો મેળવો એ જવાબ જોઈએ. કોકના મંદિર સિવાય કોકના મંદિરમાં ના મેલાય, ના કોક મેરડીના મંદિર મેળવ તો બાવન મેરડી લડે પાછો એ ભાઈ. બોલો બતાવો, તમારા ફૂલ હોય વધેલા, તમારા તમારા દેવ ના હેઠવાળા ફૂલ હોય, પગમાં આવતા હોય એ ફૂલ, તમારા ગરબા ના ફૂલ હોય, તમારા દેવ ની વસ્તુ રસ્તા પગમાં આવતી હોય એ પાણી પધરાવાય, તમારા દેવના ફોટા બદલવા હોય જૂના થઈ ગયા હોય એ પોઈન્ટ બદલાય, પણ પેલું તો લાયેલું દેવ. પ્રશ્ન જો બે છે કે લાયેલું દેવ કહેવાય લીધેલું દેવ? હું કહીશ તમને, પણ આવું થોડું થોડું તો કેવો કોને ખબર પડે, જો આ જોણવા ના મળ્યું કે પોણી જીવ જીવ બદરાવાય, કોઈની ચુંદડી ડખડતી પર ડકતી ના રે એ ભાઈ. તમારી ચુંદડી ચુંદડી તમે લાવ્યા હોય દુકાનમાંથી 50 રૂપિયા વાળી તમારી માતાજી માટે, તો તેવા હરખથી લાવ્યા હોય, આવી લઉં તેવી લઉં ફલાણી લઉં, 50 રૂપિયા ચુંદડી લીધી હોય હરખથી હરખથી, અને તમારી માને ઉઢાડો, અને તમારી માને ઉઢાડો પછી ના ઉઢાડવાનું થાય એટલે તમે પેપર થી મેળ લેવો. હવે આ વાયરામથી ઉડીને ચેટલાને પગમાં જાય, આ દોષ બના પડો તમે, પણ એના માટે શું કરવું પડે? પોણી પધરા એ એ બધી વસ્તુમાં, પણ આ તો મણકારું દેવ લાવ્યું હતું એ ન એમ વાત છે.
અત્યારે જે આ પ્રશ્ન વિશે બધા ચર્ચા ચાલી રહી છે, તો આપણે એના માટે એક જ કહેવાનું છે કે આપણે કોઈ પણ એક જ વ્યક્તિમાં શ્રદ્ધા રાખવી જોઈએ. આપણે અગર ઢગુડી માને માનીએ છીએ તો કોઈ વ્યક્તિ આપણને મણકો આપે કે માળા આપે તો એમને ચોખ્ખું કહેવાનું ભાઈ ના, હું તો પોતે ઢગુડી માને માનું છું. અને પ્લસ કે અહીંયા આગળ ઢગુડી માં આવી પોતે એ જ કે છે કે તમે પોતે મારે ત્યાંથી મારો ફોટો લઈ જાઓ તો એ ફોટો તમારા ઘરની બહાર રાખજો, કારણ કે એ પોતે જાણે છે ઢગુડી માં કે આપણા આપણા ઘરની અંદર આપણા આપણા કુળદેવીનું સ્થાન છે. એમનું કેવું એમ જ છે કે આપણને કોઈ પણ મતલબ કે એમ કે સાધુ સંત આપણને કંઈ આપે તો આપણે પ્રેમથી હાથ જોડીને કહેવું જોઈએ ના કે હું તો પોતે અહીંયા ત્યાં ઢગુડી માને માનું છું અને પ્લસ કે જે કુળદેવી માનું છું. એ તો બોલો બોલો. અને અને ઇનકેસ કદાચ કોઈ આપણને પ્રેમથી કોઈ બી વસ્તુ આપે તો એ આપણે એમની પાસે સ્વીકારવાની અને અને એના પછી તરત આપણે એમને પાછી આપી દેવી કે ભાઈ આપે જે મને આપ્યું છે એ હું પોતે સહજ સ્વીકાર કરું છું, પરંતુ હું પોતે પ્રેમથી આપને પાછું આપી દઉં છું. જય ઢબડી માં તમે સ્વીકાર કરો ને, તમે લઈ લીધું અને લીધા પછી એના માલિક તમે બની ગયા. આ નીતિ નિયમ, તમે જે વસ્તુ લીધી એટલે માલિક તમે થઈ ગયા. હવે એના પાછું આપવું કે ના આપવું તમારી મરજીની વાત છે. હવે તમે લઈ લીધું, તમારી મરજી થાય મારે પાછું આલું અને ધણી કે માર લેવું નથી તો ફસાઈ જાવ ના ફસાઈ જાવ, એ તો શરૂઆતની વાત છે. પણ લીધા પછી ના મળે ધણી તો એનું શું કરવું? પૂછવા પડે. હવે પૂછવા પડે એ જવાબ હાસો એક નંબરે, અને બીજા નંબરે હજુ જવાબ એનો રસ્તો ખરો. પૂછવા પડે, પણ આજે પૂછવાળું કોઈ તૈયાર થાય? ઘરની માતાઓ કોઈ પૂછવા તૈયાર નથી, બહારની માતાઓ પૂછવા કોણ તૈયાર થાય? આજે લોકોને એવું કીધું કે બિહાળી પડશે તમારી ઘરની માં મનમાં ને નહીં, પણ એવો વિચાર થોડો આવે તો વારવાથી જતી રહે તો હારી. એક જ વખત મહેનત પડે, પેલી આખી જિંદગી પેટી આખી મહેનત કરવી પડે. લાજના માણસો ને પૂજવા માટે કોઈ તૈયાર થતું નથી. પાઠનો જવાબ કદાચ તમે ભૂલી ગયા હોય, તમે મણકો લાયા મને કામો અઘોરી બાવો હતો, માતા ગમે તે હોય, વસ્તુ બી ગમે તે હોય, પણ એ લાયા ને તમે સમયસર, તમને સમય જતો રહ્યો અને સમયસર યાદ ના આવ્યું, અને લોબા ટાઈમે કદાચ યાદ આવે ને કદાચ કોઈક યાદ કરાવે ને અને ખબર ના પડે કે કઈ વસ્તુ મને મળી અથવા વસ્તુ ના મળી, વસ્તુ ખોવાઈ ગઈ, તો અમને કીધું કે વસ્તુ બીજી લાવી દેવી પડે, તો બીજી લાવી દો. મણકો બીજો લાવી દો. મણકો લાયા પછી એ જે વ્યક્તિ તમને આલી હોય, એ વ્યક્તિ હાજર ના હોય, એ વ્યક્તિ મળ્યા નહીં, એ વ્યક્તિનું મંદિર ના હોય તો શું કરવું પડે? તમને ખબર નથી, પણ જે મણકાવૃદ્ધિ હોય એને તો ખબર હોય જ. યા ભાઈ, તમે મનુષ્ય એટલે તમને ખબર નથી કે મહારાજ જોડેથી મણકો લીધો એ મહારાજ કયો હતો એ ખબર નહીં, કયો હશે એ ખબર નહીં. શેમ કે તમે મનુષ્ય દેવ છો, પણ જે મણકામાં દેવ હોય મહારાજ અઘોરી મહારાજ એને ખબર છે કે મારું ઘર, મારું મંદિર, મારી જગ્યા, મારું દેવ સ્વામી એના ચોરાજી ખાતાના એનો ધણી કઈ જગ્યા એને ખબર હોય. પણ એના માટે બિહાડવું પડે, અને બીજો રસ્તો એને વળાવવાનો નહીં. પૂજા એટલે બિહાડવાની પૂજા છે, પણ પૂજા ના કરવી. કારણ કે પૂજા કરો બિહાડો એ તમારો હક બને, પણ તમે પૂજા કરો એટલે તમારા ઘરના દેવ વધારે અતરાસ થાય, વધારે તકલીફ આલે. હવે એ તકલીફ આલે એના માટે એ દેવને ખબર હોય મહારાજને કે મારો ધણી ફલાણી જગ્યાએ, મારી ગાદી ફલાણી જગ્યાએ, તો તમે એને પ્રાર્થના કરો. તમે પ્રાર્થના કરી અને તમે ગુનો બનાવ્યો, તમે એમના પાસેથી કામ કરવા માટે એ વસ્તુ લીધી, એ દેવને અપનાયા તમારા દુઃખો હતા ત્યારે, હવે તમારી દુઃખો મટ્યા કે ના મટ્યા એ વસ્તુનો દોષ નહીં, તમારા દેવ તમારા ગુના તમારું દુઃખ મટવા દેતા નહીં. એટલે એ વસ્તુને તમે પ્રેમથી અને પ્રાર્થના એવી કરો કે હે મહારાજ, તમારા ધણી તમે જાણો છો કઈ જગ્યાએ ઠેકાણું એને ખબર છે, અમારી ગલતી કે તમને અપનાયા અમારા દેવ રિહયા આવ્યું જે અમને ખબર નથી પડતી, પણ આજે ખબર પડી મહારાજ. આજ તમને શ્રીફળ આલું છું, આજ તમને નિવેદ આલું છું,
તમને ખબર છે મહારાજ કે મારું ઘર કઈ જગ્યાએ, એટલે તમને ભાડા હું દઈ આલું છું. ભાડું એટલે ખબર પડે ને, પૈસા કોઈ દેવ લે નહીં. પણ એવું કહેવાય મહારાજ, તમે તમારી જગ્યાએ જાજો, તમે જોઈશ બાપ. તમને આ ચાર રસ્તા ત્રણ રસ્તા મૂકીએ છીએ મહારાજ, બસ સ્ટેન્ડ સુધી વળાવવા આવીએ બાપ, તમને આ વસ્તુ આલીએ બાપ, તમે તમારી જગ્યાએ જાજો. આવો પ્રેમથી જવા દીકરા. ભાડાના મતલબ તમને પાંચ મુઠ્ઠી કે પચીસ મુઠ્ઠી યથાશક્તિ પ્રમાણે એને દંડ કરવો પડે. કદાચ કોઈ ગરીબ હોય તો પાંચ મુઠ્ઠી, કદાચ કોઈથી મરી આપતો હોય તો પાંચ કિલો ચકલા ને ચણ નાખો. એ એના ખાતામાં જમા થાય, મહારાજના ખાતામાં જમા થાય. હા ભાઈ, અને શ્રીફળ આવ્યું હોય ને તો શ્રીફળ એનું ભાડું કહેવાય. એ શ્રીફળ આવો એટલે એને ખબર છે કે મારું ઘર કઈ જગ્યાએ. પણ જો વળાયું, વળાવવાનો મતલબ જબરજસ્તી, વળાવવાનો મતલબ જબરજસ્તી. વળાવવાની કોઈ જરૂર નહીં. બે હાથ જોડી નેસા નમી અને જે સમય નમી અને પ્રાર્થના કરો તો ગમે તેવો દુશ્મન હોય તો નમી જાય તમને. હોમો કાતોજી તરત માફ કરજે. અને એવો ઠપકો આવતો જાય કે જોજો હું તમને ન દડું, પણ હું ના નડું, પણ તમારી માતાઓ નડશે એનો રસ્તો કરજો ઉપરથી કહેતો જાય, સાડી કરતો જાય. આવા ન્યાય જાતને પોતાને કરવાના હોય, પણ આવી સમજ તમને હોવી જોઈએ. તમે ક્યાં સુધી રાખશો, ક્યાં સુધી આશા રાખશો કોકની? તમને ક્યાં સુધી શીખવાડશે? હું કદાચ શીખવાડીશ તો અહીં આવશો તો શીખવાડીશ, પણ જ્યારે તમારે જરૂર પડશે ને ત્યારે કદાચ હું ના હોઉં. પણ જાતે શીખેલો અભ્યાસ હોય ને દેવગતિનો તો પોતાને કરતે ભાવે રસ્તાઓના દેવના જાતને કરવાના હોય. ઘણા કહેતા હોય કે મારા નંબર નથી આવતા, અમારો વારો આવતો નથી, મળાતું નથી. તો તમારા માટે હું જે નથી મળી શકતા એમના માટે રૂપાલ યોગની ચેનલ, એમાં બધી વાતો બતાવીશ મેં શું શું કરવું પડે એનું. પણ તમને સમય હોતા નહીં, તમારા દિમાગ કામ કરતા નહીં, તમારા મગજ કામ કરતા નહીં, તમને ઇન્ટરેસ્ટ થતો નહીં. તમારા દુઃખ હજુ પડવાના લખેલા હોય ને એટલે તમને જોવામાં ઇન્ટરેસ્ટ ના લાગવા દે. હજુ સમય સારો ના આવ્યો હોય ને એટલે તમને ગમે નહીં, અથવા જોવો તો તમને હું જ પડે નહીં, ભૂલી જવાય. પણ ભૂલવાવાળા ઓછા, આજ ઇન્ટરેસ્ટ ધરાવવાળા એકદમ ઓછા છે. આજ મોબાઈલના કારણે આજ તમને વિડીયો જોવા કરતો, રૂપાલ યોગની ચેનલ વિડીયો જોવા કરતો, તમને વધારે જોવા માટે અલગ અલગ જોવાની વધારે ઈચ્છા થાય. તમને એમાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં સુધી આમાં ઇન્ટરેસ્ટ ક્યારે લાગે? તમને જે જરૂર હોય એમાં તમે રસ ધરાવો ભાઈ. તમને જે ફાયદાકારક, તમારી જિંદગી સુખી થાય, તમારી જિંદગી, તમારી વસ્તીની, આવનાર માણસોની, આવનાર તમારા બાળ બચ્ચોની એ જિંદગી સુધારવા માટે તમે સુધરી જાઓ. તમે સુધરો, તમારી માતાઓ સુધરી, તમે સુધરેલા હશો, તમારા બાળ બચ્ચા સુધરેલા હશે, તમારું આવનાર ભવિષ્ય સુધરશે. દેવને સુધારવાની જરૂર નથી. આજ માણસ ડબુડી માં, મેરડી માં, જોગણી માં, ફલાણી માં માતાજી આવે એટલે માતાજી આવે ચૂપ થઈ જાય, અને બહાર હતા એવાને એવા શું ફરક પડે ભાઈ? ઘરમાં સારી રીતે વર્તન કરે. અહીંયા બેન બેઠી ને તો માથે ઓઢણી ઓઢે. મર્યાદા શું રાખો તમારી? મર્યાદા તમારા ઘરના દેવની અને તમારા વડીલોની રાખો. મને રીઝવો નહીં તો ચાલે, મને રીઝવો નહીં તો ચાલે. શંક મારે તમારી જિંદગી ચલાવવાની નથી, પણ તમારા મા બાપ, તમારા સાસુ સસરા, તમારા દેવી દેવતા એની રીઝવો, એ તમારી આખી જિંદગી ચલાવશે. તમારો કાયમ ઉપદેશ રોજે રોજ કહું છું, તમારા મા બાપ, તમારા સાસુ સસરા, એ મોટા મોટા આશીર્વાદ તમારા માટે બને. નારિયેળ સળાવવાની જરૂર નથી દેવી દેવતાને, નારિયેળના ભૂખ્યા નથી. નારિયેળ વધેરી અને એને તો પ્રસાદી તમે લેશો, અને ખાટું ખોરું પોણીએ છે ને તો ઢોળી દેશે, મીઠું હશે તો પીશો. આ તમારા ભાવ જો. મંદિરે મંદિરે નારિયેળ વધેરા હોય ને નારિયેળ, તો એ નારિયેળ આખા નાખા પડી રહે, ચોખ્ખા ચોખ્ખા હોય તોય પડી રહે, અને એ ગટરોમાં જાય. તમારી પ્રસાદી ગમે તો નાખી દેતા હોય મંદિરવાળા, ગમે તો રસ્તા નાખે, એ પ્રસાદીની કોઈ કદર નથી. હારી હારી પ્રસાદી ખાવા તમે. કયું ભગવાન, કયો રામ, કઈ માતાઓ તમારા પર રાજી રહે? પ્રસાદી માટે
પ્રસાદી માટે થોડો ટુકડો હોય ને, થોડો પ્રસાદી, પ્રસાદ ટોપરાની, શ્રીફળની, નારિયેળની પ્રસાદ થોડો ટુકડો હોય ને તો પેલા માણસો કદર કરતા. સતાધાર જતા, સોમનાથ જતા, દ્વારકા જતા, પ્રસાદ તો લાવો. પ્રસાદ માટે એક વાહ હોય ને, વાહ ફળિયું, એમાં ટોળા વર્તા. જ્યાં કોઈ જાત્રા જીન આવે એટલે, જાત્રા જીન આવે એટલે ટોળા વળે કે કઈ જગ્યાએ જતા પ્રસાદ અમને આલો. તાર મોખણી આલતા થોડા ઘણા, તમને ઘણા ખબર, ટોપરું આલે એ ભાઈ, અને એ પ્રસાદ માટે એવા ટળવરતા, અને એવા ભગવાનના નામથી, માતાજીના નામથી પ્રસાદની કદર કરતા. આજે નારીઓ સડાવવાળાને મોનતા મોન છે કે માં મારા 10 લાખ રૂપિયા ફસાઈ ગયેલા, લાવીશ તો શ્રીફળ ચડાવીશ, તો 20-25 રૂપિયાનું શ્રીફળ ચડાવશે, અને શ્રીફળ ભાવતું નહીં પોતાને, એ શ્રીફળ નાખી દે. તમારું પ્રતિક, તમારું પ્રતિક, તમે દેવી દેવતાના દીકરા, તમે તમારી માના દીકરા, તમે એક દેવના દીકરા, એવી તમારું પ્રતિક આજ નથી, તમારા કપાળમાં નથી. દીવાબત્તી કરે એટલે તમારા દેવનું પ્રતિક હોય, કંકુનો ચોડલો તમારી માને કરી, અને તમે જાતે કરો તમારા માટે, અને એ પ્રતિક તમારી માની ઓળખાણ. કદાચ કોઈને ખબર પડે ને કે આ તો મેરડીનો દીકરો આવ્યો, કદાચ કોઈ જોનતું હોય ને કે આ તો સાઉન્ડના વાળો. જય માતાજી, જય સાઉન્ડ માં. તમારી માની જય પડે, તમને હરખ થવો જોઈએ, તમારી માની જય બોલી, આવા હરખ જેવા થવા જોઈએ. અત્યારે જય માતાજી કે ધ્યાન ગમે તો હોય કે આ જય માતાજી, કોઈ માતાનું નામ એટલો તમને હરખ નથી તમારી માતા પ્રત્યે. કઈ માતા તમારું હારું કરે, કઈ માતા બોલે, નિશાન જતા તમારી ઓળખ ના, તમારી ઓળખ. મંદિરમાં જાય ને બધાને ખબર છે, મંદિર જાય એટલે ચોલ્લો કરે, કંકુનો વાટકો હોય મોટો દૈત, જાતે કરે. અત્યારે તો બ્રાહ્મણ કરે તો અહીંયા આખા ખસી જાય, પાસા બધા હંતાય કોકના પાછળ ચોલ્લો કરવા આવે એટલે, અને કદાચ થઈ બી જાય ને તો રૂમાલથી ઘસી નાખે. આ જો તમારા દેવનો ભાવ, આ દેવનો પ્રેમ. જે મંદિરે જ્યાં હોય એ મંદિરનો ચોલ્લો કદાચ થઈ બી કર્યો હોય ને, થઈ ગયો હોય ને તો ભૂસી નાખે અને પ્રાર્થના કરે કે માં મારું દુઃખ મટાડજો. કઈ માતા તમારું હામું જોવે, કઈ માં દુઃખ મટાડે તમારા. તમારા ભાવ તો જો, એક સિંગ ચણા જેટલો તમારો ભાવનારો દીકરા. દેવ ભાવને વસમો થાય, દેવ પ્રેમને વસમો થાય, પ્રેમ હેત ભક્તિ, અને ભક્તિના ભક્તિના બંધનો બંધાય ને દેવ, અને એ કદાચ તમારી ભક્તિ પાછી ના પડે ને તો દેવ તમારાથી છૂટે ની જિંદગી આખી. પણ આખી ભક્તિ, આખી જિંદગી ભક્તિ કરવી ને એ તમારા કામ નથી. તે છતાં આજ ઘરની માતા હોય ને તો તમને ભૂખે મરવા દેતી નહીં, બે ટાઈમના રોટલા તમને આલતી હોય. તમારી તમારી જરૂરિયાતો હોય ને, કદાચ દીકરો પૈણાનો હોય ને અને પૈસા ના હોય ને તો છેલ્લે છેલ્લે ઓટોમેટિક ગમે તો લાઈન તમારી માં પૂરું કરે તમારું. આટલી તમારી માને તમારા પર અજી દયા, અજી દયા તમારી માતાઓને. આવું ના રાખો કોઈ કે અમારી માતા બોલતી નથી, નથી બોલતી પણ હાટે તમને ખોનગી ખોનગી કામ કરી દે તમારી માતાઓ. તમારી માતા રીઢા મેળે નહીં, તમારી માતા રીઢા મેળતી નહીં, તમારી માતાઓ તમને રીઢા મેળવા નહીં, પણ તમે તમારી માતાઓ રીઢી મેળી દીધી ગોડાઓ. તમારી માતાઓ રીઢી મેલી, આજ ધોળી 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 મંદિરે મંદિરે ભટકવા લાગ્યા. અરે ભટકો હો તો જાઓ કૃપા દેવા, જાઓ દર્શન કરવા માટે. પણ ખાસ પૂછો કે અમારી મારી હોણી, અમારી માં ચમણી હોણી. એ દીકરો નહીં પડે તો ચાલશે, દીકરો 12 મહિના પછી ચાલશે, પૈસા તો એ માં પૈસા ખાવા નથી તો માં ઉસીના પછીના લાવીશ, જે તારી તારી કૃપા થાય ને તો એ દેવું તું ભરે બાપ. આવો વિશ્વાસ જોઈએ તમારી માં પ્રત્યે. નોકરી નથી તો ભલે ઉછીનો પાછીનો કરીશ, માં પણ તારો ન્યાય કરીશ, તારા માટે રખડીશ, તું જો કઈ જઈશ તું ક્યાંય કરીશ, ભૂખે મરીશ, મારા મારા મારી વસ્તીને ભૂખે મારીશ, પણ એક તારે તું ધરીને રોટલો આલીશ માં, મને યાદ છે, મને ખબર છે માં. આવો વિશ્વાસ હોવો જોઈએ. ના હારા લુગડે ટાઈટ રહેવું, પૈસા નથી ખીચામાં, તે છો તો વ્યાજવા લઈને હારી ઘડિયાળ પહેરવી, હારા દાગીના પહેરવા, હારા કપડા પહેરવા. ઘરની માતાના નિવેદ બાકી હોય તો કે પૈસા નથી, પૈસા એટલે કરીશું. કંઈક વસ્તુ લાવવાની હોય માતાજીની તમારી, એટલે કે પૈસા નથી, તમારી જોડે ઘણું દીવને ચાવવાવાળા હોય ને, પ્રેમ કરવાવાળા,
તો કદાચ હોનાની વીંટી હોય કે ચોદીની હોય કે ગમે તે ઘરેણું હોય ને, એ દેવ માટે વેચીન કરી દે, દેવનું પૂરું કરીએ, બે વાખી જિંદગી મારા માટે બનાવે સારું. કોણ કોણ સાવ કરવાળું છે ભાઈ? કોણ કરે? કોઈ નામે શ્રદ્ધા નથી, શ્રદ્ધા કોઈના અંદર વિશ્વાસ નથી. દાગીનો વેચી મારી માતાનું કરે અને રસ્તો નહીં થાય, માતા નહીં બોલે અને પાછી હતાવના થઈ જાવ તો આ તમને વિશ્વાસ નથી. વિશ્વાસ નથી, નાસ્તિકો વિશ્વાસ એક બાજુ તમારો તોડે, થોડો થોડો બંધાય. અને આજ તમારા મોબાઈલમાં અલગ અલગ પ્રકારના વિડીયો આવતા હોય એટલે તમને એવું થાય આ હાચું. તમારી આસ્થાઓ તૂટે, કોઈ તમને કહે અંધશ્રદ્ધા એટલે તમારી આસ્થા એવું થાય કે આ બોલવાળો અંધશ્રદ્ધાવાળો હાસો કે અમે જે જગ્યાએ જઈએ હાછી. તમારું મન અલગ ડોલક થાય પણ એક ધાર ઉપર હેઠો, એક ધાર હમણાં બોલ્યા ભાઈ, અમને ભાવિક બોલે સ્વામી. કદાચ કોઈ વસ્તુ આલે તો નથી લેવી, અમે ડબુડીમાં આવી જઈએ ઈ કરે હાસ. કોઈ વસ્તુ આલે, કોઈ મનાવે, કોઈ કે, પણ તમારા મન એવા કાંઠા ખરા ભાઈ, તમારા મનોબળ એવા કાંઠા ખરા, તમારા મનોબળ કાંઠા હોવા જોઈએ કે માં તારો છેડો પકડ્યો ઈ પકડી રાખશું. અને છેડા પકડી રાખે ને, જેને જેને છેડા પકડી રાખ્યા એને જગતની માતા હોય છેડા છેડે છોડ્યા નથી આજુ નહી. વ્યાસ તમારા માટે હું તો સલાહકાર માતા છું અને સલાહ લેવી ના લેવી, અમલ કરવો ના કરવો એ તો તમારા હાથની વસ્તુ છે. પણ કદાચ ભાવ ભક્તિ રાખવા હોય, આજનો સંસાર નો જુવાનિયા બેઠા હોય અને જુવાનિયા કદાચ સંસારનું ભલે પગલાં મેલે પણ તમારા સંસાર પૂરતા મેળજો, આડા અવળા કદાચ તમારા મન થાય નહીં અને આડું અવળું મન થાય ને તો તમારી મામે પરાવજો. આડું એ તમારી મામે અને ઊંધી એ તમારી મામે તમારા માના શરણમાં નાગજો, મહા તું કરે ખરું. તમારા વિચાર ગમે તેટલા ખરાબ થાય, તમારા વિચારો બદલાઈ જાય તો તમારી માને અરજી કરજો, મા મારા વિચાર ખરાબ આવે બાપ. અને એ વિચાર ખરાબ આવે તમારી માને કહો ને એટલે તમારી માને ખબર છે કે વિચાર કોણ ખરાબ કરાવે છે. અને એ કોણ ખરાબ કરાવે ને એનો રસ્તો તમારી મા ખરાવશે. આવું ના વિચારો કોઈ, આવું કદાચ વિચારો નહીં. તમારી મા નથી બોલતી, તમારી મા બોલતી નથી, તમારી મા બોલી બતાવતી નથી. તમારા અંદર વિચાર એવો નાખે કે તમને સારી જગ્યાએ લઈ જાય દીકરા, સારી જગ્યાએ અને સારું માર્ગદર્શન મળે તમને તમારા વિચારોમાં. તમારા વિચારોમાં પૂરે હે, તમારા વિચારોમાં તમે કદાચ ઊંધી દિશાએ જતા હોય ને તો તમે ઊંધી દિશાએ જવાના માર્ગે પહોંચવાના થયા હોય ને એટલે તમારી મા વિચાર નાખે એટલે સીધી રસ્તે તમને લઈ જાઓ. વિચારોમાં સદબુદ્ધિ પૂરે તો મા. અને મહારાજી માતા તો યાદ કરવી પડે, ઘરની માતા તો યાદ ના કરવી પડે દીકરા. મુછાણી મેલડી આવતી, ઘરની માતાને યાદ ના કરવી પડે. ભલે દરેકને મારા આશીર્વાદ રહેશે. જાઓ તમે આવું વિચારતા હોય ને કે દર્શન કરી જતા રહીએ તમને આશીર્વાદ મળી જાય, તમને આશીર્વાદ મળશે પણ શીખવા નહીં મળે. આશીર્વાદ એક જ વખત લાગુ પડશે અને શીખેલું કાયમ કામ આવશે. સ્કૂલમાં જતા હોય ને અને રોજ હાજરી ભરાઈ ભરીને આવતા રહો ને તો તમને કશું ના આવડે પરીક્ષા સમય. આ હાજરી ભરાવાળા દર્શનવાળા દર્શન કરીને હાજરી ભરાઈ જતા હોય છે. રવિવાર આપણે ઉગી જાય, રવિવાર ભરાવવાનો કોઈ મારો કોઈ એવો સ્વાર્થ નથી, મારો કોઈ ઈરાદો નથી કે તમે રવિવારના ચક્કર ખાઓ એટલે મને સારું લાગે. ના, તમે દર રવિવારે તમને થોડું કંઈક શીખવા મળે. કે ભાઈ આ દેવગતિનું ટ્યુશન છે તમારા માટે. ટ્યુશન કરવા આવ્યા હોય ને તો ઘડી બે ઘડી ટાઈમ લેજો,
કલાક બે કલાક નો લેજો ભાઈ, આખા દિનો ના લેવડા તે સ્વામિનારાયણ. થોડું થોડું શીખજો અને ભેળું કરજો તમારા માટે ભક્તિ નું બાથું અને જ્ઞાન નું બાથું તમારા માટે કોમમાં આવશે. આગલા દિવસોમાં કોમમાં આવશે. આજુબાજુ વાળા કદાચ તમારા ભાવિક ભક્તો હોય અને કદાચ તમારા મિત્ર ભાવિક હોય એને વેચો ભાઈ. તમારા જોડે તમે પૈસા વેચશો, તમારી મિલકત વેચશો, અનાજ વેચશો તો ઓછું થાય, પણ તમે જ્ઞાન વેચશો તો ઓછું નહીં થાય તમારા અંદર. જય સ્વામિનારાયણ. સમજીને સાંભળીએ નહીં પણ આપણા જીવનમાં એને ઉતારીએ એવી અપેક્ષા સાથે, અને દરેક ભાવિકો જે લોકો માનતા વાળા છે એ ત્યાં માનતા સાત મારે આજે આપણના માટે બહુ સરસ વ્યવસ્થા કરી છે. એક એવી વ્યવસ્થા કે શિયાળાનો ઠંડીનો ટાઈમ છે, બાજરીના રોટલા છે, અડદની દાળ છે, સાથે ગાંઠિયા છે, બુંદી છે, આ માના આશીર્વાદનું પરિણામ છે કે શિયાળાના ઠંડીની અંદર માં આપણા શારીરિક જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. એટલે દરેક ભાવિકો પ્રસાદ ગ્રહણ કરીને જ જાય, ત્યાં પ્રસાદ છે. સાથે સાથે એક સાથે ટોળામાં ના જાય, પોતાના સમય અનુસાર ત્યાં ભીડને ધ્યાને રાખીને પ્રસાદ ગ્રહણ કરે. દરેકે માને આ માના આશીર્વાદનું પરિણામ છે. આ માનો પ્રસાદ એ તમારા માટે આશીર્વાદના રૂપમાં ગ્રહણ કરજો. અને સાથે હવે આપણે માના આશીર્વાદ અને આજ્ઞા સાથે મેટરોની શરૂઆત કરીએ છીએ. પુરુષ હોય કે સ્ત્રી હોય, નાનું બાળક હોય, દીકરો હોય કે દીકરી હોય, કોઈ વડીલ હોય કે જુવાન હોય, કોઈ પણના હાથે તમારા ઘરમાં તમારા ઘરના આસપાસના કમ્પાઉન્ડમાં તમને લગતું હોય એ જગ્યા પર, પહેલા કહ્યું તો ને આજ ફરીથી કહું છું કે નાગદેવનો વાસ હોય. કદાચ કોઈને એવું લાગે ના અમારા નાગદેવનો વાસ નથી, કદાચ અહીં ના આવ્યા હોય ને એને કદાચ એવું ના લાગે ભાઈ નથી, કશો વાંધો નહીં, તમારી જાણ મુજબ નથી, પણ તમારા દેવી દેવતાનો તો વાસ હોય હોય ને. કોઈ કે અમે તો કુળદેવીની ખબર નથી, પૂછતા જ નથી, ભગવાન જ પૂછીશ. કોઈ તમને રસ્તા મળે કે અમે તો ભગવાન ભગવાનનું કશું પૂછતા નહીં, પણ એના ઘેર તો એક દીવો થતો થતો ને થતો જ હોય. દીવો થતો હોય એટલે એના અંદર આસ્થા તો હોય હોય ને હોય જ. ઘરના સભ્યો કોઈ પણ ઘેર બેઠેલાને હોય એવા વ્યક્તિને બી કોઈ પણને બધાને લાગે કે હોનામણી હોનામણી નાખી આ તમારું ઘર, અને ઘર હોય આ બોર્ડર તમારી જેટલી લાગે, વરંડો હોય કે તમારું જેટલી જેટલી, કોઈ ફ્લેટવાળા હોય કે કોઈ બંગલાવાળા હોય કે ભાઈ ભાઈ ગમે તે હોય, તમારા એરિયામાં નાખો તો એ જગ્યા અને ભૂમિ પવિત્ર થાય. તમે હારી ખોટી તમારાથી અભિષેક થઈ ગઈ હોય અથવા તમને ખબર ના હોય પહેલાં બી થઈ ગયું હોય, તમે રોજ આદત પાડો તો 24 કલાકની અભિષેક હોય, પડછાયો હોય, એ 24 કલાકે દૂર થતો જાય. 24 કલાકમાં થઈ એ હવારે નાખો તમે એટલે દૂર થઈ જાય. પહેલાં વાત કરી કે જમના પગ ભાગે, એ તો જેને હોભર્યું હશે ને જમની ખબર હોય, પણ કોઈ નવા હોય આ પડછાયો તમારો દૂર થાય. જમના પગે ભાગે ને આત્માઓ રાતે ફરી ગયો એ જાય. એ ભાઈ આ ધરતી ઉપર મનુષ્ય નથી એટલી તો સૂક્ષ્મ આત્માઓ છે, આત્માઓ સૂક્ષ્મ આત્મા દેખાયા વગરની આત્મા, ઠેર ઠેર આત્માઓ, પણ એ ખરાબ આત્મા હોય દુષ્ટ આત્મા હોય એ જ પજવે કોઈને, જેને પહેલાની ભાષા કહેવાય કે વળગાળ વળગે. ઘણા લોકો નથી બધા કહેતા કે વળગાળ ભૂત ભૂત ક્યાંય નથી, એના જવરો પુરાવો જોઈ આવો તો શારંગ કુમો જોઈ આવજો. મેં તો કોઈ કોઈને કીધું જ નહીં ભૂત, ત્યાં તો ભૂત કાઢવામાં આવે ભાઈ, ક્યાંથી આવ્યા ભૂત? ધરતી ઉપર બધી આત્માઓ છે જ, પણ કોઈના અનુભવ થયો અને કોઈના અનુભવ નથી થયો, કોઈના અંદર વાસ કરતી હોય. આ વસ્તુ આત્મારૂપી
એ કોઈના શરીરમાં હોય પણ એને જાહેર ના થવું હોય તો એ થાય નહીં અને એ તકલીફો આલ્યા કરે. પણ લોકો આજના મોનતા હોય જે આવી આત્મા વસ્તુ ના મોને ને દેવી શક્તિઓ ના મોને ને એ વિચાર કરે કે નસીબમાં હોય એ થાય. તો એવું સમજો કે તમારા નસીબમાં આત્મા તમારા શરીરમાં પ્રવેશ કરવાની લખેલી હતી એટલે રહી થાજો દુઃખી ના ઘટાવતા દૂર ના કરતા. નસીબ 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 નસીબમાં લખ્યું મારા રામને ભગવાને એ સાચું નસીબમાં લખેલું હોય થાય યા ભાઈ. પણ તમારા કર્મ સારા સુધારી અને સુધારીને ને તમારી રહેણી કેણી બદલી તમે સત્યતાના રાહે આવો તો નસીબને તમે જાતે બદલા બદલી શકો ભાઈ. ભગવાન ના બદલે દેવ ના બદલે પણ તમારું નસીબ તમે જાતે બદલી શકો. શું કે તમારી રહેણી કેણી તમારી ભાવ ભક્તિ પૂજા પાઠ નીતિ નિયમો સત્યના એ બધા પાડો તો તમે જાતે તમારા નસીબ બદલી શકો. તમારા નસીબ કોઈ ના બદલે વાત સાચી. તમે પોતે જ નસીબના હકદાર છો. પણ નસીબ તમે તમારું નસીબ ટ્રાન્સફર ના કરી શકો. જેમ શરીરના અંગો ટ્રાન્સફર થતા હોય ને એમ એ ના થાય. જે નસીબ કરણી કરે એ ભોગવે પણ ના ભોગવું હોય તેનું સમાધાન કરવું જરૂરી. પડછાયો દૂર કરવા માટે પવિત્રતા લાવવા માટે સાંગા હોજે કીધું તમે આ બધા નતા. આ બધા પ્રસાદ લઈ જતા રહ્યા દર્શન કરીને જતા રહ્યા એટલે એમને ચોથી મળે. વિડીયો જોતા ના હોય ચોથી મળે પણ એ મારા દુશ્મન નહીં એ દાર બતાવ્યું ના છે બતાવું છું. ભલે અમને ઇન્ટરેસ્ટ નથી પણ આ કરવાથી એમનું સારું થાય તો મને કોકદાર તેમ કે ના ડબડી માતા એમને જ્ઞાન ના લીધું સારું. બધાય બેઠેલા કોઈ પલોઠી વાળી બેઠેલા હોય કોઈ ઠૂંટિયા વાળી બેઠેલા હોય કોઈ હાથ ની બેઠેલા હોય દૂર બધાય મારા માટે સરખા. જ્ઞાન સરખું આલીશ કોઈને પાછળ ખૂણામ લઈ જઈને સાચું જ્ઞાન એના આલું તમને થોડું ઓછું હોય એવું નહીં કરું. જગ જાહેર ઓપન કિતાબ ઓપન કિતાબ એકદમ ખુલ્લો ભાઈ. કોઈને કોઈને ખોનગી બોલાઈ અને કંઈ પૂછ્યું હોય કંઈ કીધું હોય એક વ્યક્તિ ખાલી ઊભા થાય એ ભાઈ. છેલ્લા ચાર વર્ષથી ત્રણ વર્ષથી એક વ્યક્તિ ઊભો થાય. જાહેર કરો ડંકો વગાડી એ ભાઈ. યુટ્યુબમાં ઠેર ઠેર વિડીયો બનાવીને મોકલો કે ખોનગી બોલાઈ તમે મેટર કરી ખોનગી બોલાઈ તમને કંઈક રસ્તો બતાવે ખોનગી બોલાઈને કંઈક લીધું કરાવ લ્યાસ કદાચ કુવામાં ડોળા પોણી હોય ને કુવામાં ડોળા પોણી હોય તો તમને ડોળા મળે પણ કુવામાં ચોખ્ખું હોય ને તો ચોખ્ખું જ્ઞાન મળે ગોડા. એટલે જુગદાસ મારો રામ ને મારો ભગવાન જુગદાસ હાસુ ને હારું જ્ઞાન મને આલતો હશે ને એ બારોબાર તમને પીસી દઈશ દીકરા. દર્શન કરી ભલે આવો ભાઈ તમને રસ્તો બતાવી દઉં બતાવી દઉં ને ભલે મણકો ચોથી લાયા ઈ તમને આછી આછી ખબર છે. તમને આછી આછી ખબર છે. દસ વર્ષ પેલા લાયા હતા અને દસ વર્ષ પછી તકલીફ વધારે પડી ઈ બાવો તમને નડવા માંડ્યો આ હોય નો મેળો તમે આમ બધા હવે એ નડ્યો એટલે તમારી ઘરની માતા આવરી થઈ વધારે તકલીફ પડી. હવે એ મણકા વાળું આછું આછું તમને યાદ છે કે હું ફરાની જગ્યાએથી ફરાના બાપુ જોડે ખેલાયો હતો. તમને થોડી ખબર હતી અને મેં તમારી વાત પૂરી તમને લોકેશન બતાવ્યું તમને જગા બતાવી તમને એરિયા બતાવ્યો કે આ એરિયાનો આ જગ્યાનો અને પુંસરી ગામનો બાવો ભાઈ તો આ જગ્યાએ તમારે મેળવાનું થાય. હવે એ મણકો ખોવાઈ ગયો મણકાની ખબર નથી ક્યાં ગયો પણ હવે દુકાનમાંથી મણકો લાવશો રુદ્રાક્ષ નો મણકો રુદ્રાક્ષ
સ્વામિનારાયણ એવી પ્રાર્થના કરજો મહારાજ મણકા ને મહારાજ કેવો વળશે, કારણ કે મણકો તમારું કામ નતો કરતો હોય તો મણકા બેઠેલો મહારાજ કામ કરતો હતો. ભાઈ હવે એ મહારાજ ને કેજો બાપ તમારી જગ્યા હું તમને મૂકવા આવું છું. આલવા વાળો ગુરુજી તો નથી ના, ચમ કે ગુરુજી નથી તમને, તમને જેને મણકો આલે તો એ ગુરુજી, એ ગુરુજી નથી તો હવે ગુરુજી નું નિર્માણ કયું, ગુરુજી ની વસ્તી નથી, હવે વસ્તી નથી બાપા તમે તો જન કોણ આવે છે તમને ખાવા, તમારા ભોગ મહારાજ ના યા દેવ એ દેવ બાપડા હોય ને દેવ દેવ ના ઘણા તો રોવાના વાળા આવતા હોય, શંકર પૂજવાળું કોઈ ના હોય, પૂજે કોણ એને બારમીને આલે કોણ, એટલે બેઠે બેઠે માતા હોય રોવે, માણસો ને એકલા દુઃખ નહીં માતાઓને દુઃખ ઘણા હોય, આટલી વાત ના ખબર પડવી જોઈએ. દેવી દેવતાનો નખો જાય એ માતાઓ ભટક ભટક કરે એટલે ગમે તે એની જગ્યા પર રહેવા જાય એટલે ભડાકા કરીને ખાવા લે, પણ એનો સમય નીકળી જાય છે કે માતાને ખબર છે હું મરવાની નથી, ઓના 50 વર્ષ પૂરા થાય આ મરશે હું નહીં મરું, આના છોકરા પાસેથી હું એક દરની ભેટ લઈશ બેહીન મારીને. કે ભાઈ માતા મારીને ખાય માગીને કદાપી ખાય નહીં, માગીને ખાય એ ભૂત ભૂતાવાળ અને મારીને ખાય માતા. એ હવે એ બાવો હે ને એ મણકો નવો વેસાણ લાવી એની અગરબત્તી કરી અને એને નિવેદ આલજો એને મળી દો આલજો. હા ભાઈ ઘરની બહાર પાસો મણકો ઘણા લાવજો, દુકાનથી લાવીને બહાર ઘેરે રાખજે, અગરબત્તી કરજે અને નિવેદ આલજે અને બહુ પ્રેમથી ને હિતથી એને એ જગ્યા ઉપર કુશરી ગામમાં નિવેદી આવજે. હા અને પ્રાર્થના કરીને આવજે કે બાપ તમને અમે મહારાજ લાયા હતા લીધા હતા પણ હવે તમને સ્થાયી જગ્યાએ મૂક્યા બાપ, ચમકા મારી માતા હોય ત્રાસ થઈ ગઈ, અમને અમે અભણ હતા અમને ખબર નથી અજ્ઞાની હતા કે તમને લાવવાથી અમારી માતાઓ ત્રાસ થાય ખબર નથી, આવી પ્રાર્થના કરજો. માણસ ગોડો હોય દેવ કોઈથી ગોડા હોય સમજશે. આજ બાવન જો વળાઈ મને રસ્તામાં કાઢે હોત ને તો શું કરે કહો, ભૂકા કાઢે એટલે એને રખડતો કરો નથી, એને વારવાનો મતલબ જબરજસ્તી કહેવાય, હમણાં કીધું ને મેં તમે વારો એટલે તમે એવા જવા જબરાથી વાળી મિલ દો, અમે એવા જવા જબરા જેને તમે જોઈ શકતા નહીં જેને સ્પર્શી શકતા નહીં જેની જેના એની ઈચ્છાઓ તમે ખબર નહીં, તમારી ઈચ્છાની એને ખબર પડી જાય પણ એની ઈચ્છાની ખબર નહીં પડતી, એ કોણ છે કેવા છે જોયા નહીં એને તમે કેવા જબરા વાળા વાળા તમારી રહેજો અને શ્રી પર તમને વધારાનું દંડ પેટી વ્યાજ શ્રીફળ આટલું કરવાથી બાવો એની જગ્યાએ જાતો રહેશે અને ભવિષ્યમાં આવનાર દિવસોથી ચોથી લાવતા નહીં, આવું તમારી માતા વચન આવ્યો ને કઈ અત્રાથી અત્રાથી તું લાયક નહીં લેવા, આવું તારી માતા કહેશે મેરડી સાવન માતા કઈ સાવન પાસે જાઓ લાવ મને.